વલસાડ જિલ્લાના ડુંગરી ગ્રામ પંચાયતના ક્લાર્ક એવા મનીષ પટેલે નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં લાભાર્થીને લઈ જવા માટે રૂટ સુપરવાઇઝરની સોંપાયેલી કામગીરી દરમિયાન બસ ઘર પાસે નહીં મૂકવાના મુદ્દે ગ્રામ પંચાયતના સભ્ય રવિન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલ હુમલાના વિરોધમાં પંચાયતના કર્મચારીઓએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી. વલસાડ જિલ્લાના ઝુંઝવા ગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન લાભાર્થીની જનમેદની લઈ જવા માટે ડુંગરી ગ્રામ પંચાયતની બસ ફાળવવામાં આવી હતી. જોકે આ બસ પોતાના ઘર પાસે નહીં મૂકવામાં આવતા રઘવાયેલા બનેલા ગ્રામ પંચાયતના સભ્ય રવિન્દ્ર પટેલે રૂટ સુપરવાઇઝર મનીષ પટેલને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે આ અંગે પારડી તાલુકાના વિવિધ ગામોમાં ફરજ બજાવતા વીસીઈના કર્મચારીઓએ તાલુકા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર આપી મનીષ પટેલ પર થયેલા હુમલામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. અમારે જે લેટર આપવો હતો તે આપ્યું છે. અમારે જે 23/8/2018 રોજ જે ઝુંઝવા મુકામે જે મોદી સાહેબ પ્રોગ્રામ અપાસ લેવાની હતી તેના માટે જે અમે બસ ફળિયામાં લઈ ગયા તેના મુદ્દે આ ઝઘડો થયો હતો. તેને મુદ્દે અમે જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી તેના મુદ્દે અમને ન્યાય નથી મળ્યો. એટલે અમે આ તાલુકા વિસ્તાર અધિકારીની જે અમારે જે નિમણૂક કરવી હતી તે કરી છે. હવે જે અમને ન્યાય મળે તેના માટે અમે ન્યાય સંગઠન કર્યું છે. અધિકાર મળ્યો નથી, કોઈ સરકારી કર્મચારીનો લાભ નથી મળતો, તો અમે એ ઈચ્છીએ છીએ કે અમને અમારો અધિકાર મળે અને અમને લાભ મળે. સરકારી અધિકારી અમે છીએ, અમને જે અધિકાર આપ્યો છે એ પ્રમાણે અમારે કામ કરવાનું. પણ જો સભ્ય આવીને અમને આવીને પંચાયતમાં મારી જાય તો એ ન્યાય નહીં કે તો એના માટે ન્યાય જોઈએ. અમને સહકાર આપી ગયા હતા, લેટર આપેલો છે, એનો સહકાર મળે અને અમને જવાબ મળે.